નમસ્કાર ધોરણ આઠના વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે હમણાં એટલે કે સત્તર બાર બે હજાર બાવીસના રોજ જે વિજ્ઞાન વિષયનું પેપર લેવા આવ્યું છે તેની સંપૂર્ણ એટલે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોવાના છીએ તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે એક પણ પ્રશ્ન બાકી નથી તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તો નીચે આપેલા વિધાનો પૈકી ગૌણ જાતીય લક્ષણો છે કે નહીં તેમાં હા કે નાનો જવાબ લખવાનો હતો જેમાં પહેલું છે કે છોકરાઓના ચહેરા પર દાઢી મૂછ ઉગવા લાગે છે તેમાં આવશે હા બીજું છે ઊંચાઈમાં વધારો થવા લાગે છે તેમાં આવશે હા અને બગલમાં વાળ ઉગવા લાગે છે તો એમાં પણ આવશે હા પરંતુ મિત્રો જ્યાં ગોણ જાતીય લક્ષણોની વાત છે માટે તે છોકરા અને છોકરીઓને અલગ કરે તો એને ગોળ જાતીય લક્ષણ કહેવાય તો ઊંચાઈમાં વધારો અને બગલમાં વાળ બંનેની અંદર સમાન જોવા મળે છે માટે બંનેમાં આવશે નાના ત્યાર પછી બીજું છે છોકરીઓમાં સ્તરનો વિકાસ થવો તો આવશે હા બંનેની અંદર જોવા મળે માટે આવશે ના અને શારીરિક આકારમાં બદલાવ તો બંનેની અંદર થાય છે માટે આવશે ત્યાં પણ ના ત્રીજું છે છોકરાઓમાં સ્વર પેટી મોટી થવી તો આમાં આવશે હા આ ગુણ જાતીય લક્ષણ છે જ્યારે જાંગ ઉપર વાળ ઉગવા તો એ વસ્તુ છે એ બંનેમાં જોવા મળે તો આવશે ના હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં તો બંનેમાં જોવા મળે માટે આવશે ના છોકરીઓમાં સ્તનનો વિકાસ થવો તો આવશે હા છોકરીઓના કમરના નીચેના ભાગનો પહોળો થવો તો એમાં આવશે હા છોકરીઓનો અવાજ ઘોઘરો થઈ જવો છોકરીને બદલે આવશે છોકરાઓનો અવાજ કેવો થઈ જશે ઘોઘરો તેમાં આવશે ના ત્યારબાદ છે અવાજમાં બદલાવ આવવો તો આવશે હા છોકરીઓની છાતી પર વાળ છોકરાઓની છાતી ઉપર વાળ ઉગવા લાગવા તો આવશે હા અને ખભાઓનો ભાગ ફેલાઈ જવો પહોળો થવો તો આવશે ના ત્યાર પછી પ્રશ્ન નંબર પહેલાનો બ

તો ફલિતાંડ તે એક એકકોષીય છે જ્યારે ગર્ભ તે બહુકોશીય હશે ફલિતાણ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે જ્યારે ગર્ભ ફલિતાન્ડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે ફલનની ક્રિયાથી ફલિતાન્ડ બને છે જ્યારે ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે ત્યાર પછી યોગ્ય જોડકા જોડવાના હતા તો હાઇડ્રાની અંદર આવશે કલિકા સર્જન અમીબામાં આવશે દ્વિભાજન મરઘીમાં આવશે અંતઃફલન અને દેડકાની અંદર આવશે કાયાંતર

જ્યારે અંતઃફલન નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની અંદર થાય છે બાહ્ય ફલનમાં તારા માછલી માછલી દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે જ્યારે અંતઃફલન મનુષ્ય ગાય કૂતરા મરઘી વગેરેમાં અંતઃફલન જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો તો નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો હતો તો પહેલો પ્રશ્ન છે નીચેની લાક્ષણિકતાના આધારે અંડપ્રશ્વી પ્રાણીઓ અને અપ્રત્ય

ત્યાર પછી છે તરુણોમાં થતાં શારીરિક ફેરફાર અને તરુણીઓમાં થતા શારીરિક ફેરફારનું વર્ગીકરણ કરવાનું છે તો તરુણમાં થતા ફેરફાર જોઈએ તો દાઢી મૂંચનું ઊગવું અવાજ ઘોઘરો થવો શુક્રપિંડનો વિકાસ થવો છાતી પર વાળ ઉગવા તરુણીઓમાં તરુણીઓમાં ઋતુસ્ત્રાવ થવો સ્તનગ્રંથિઓનો વિકાસ થવો અંડપિંડનો વિકાસ થવો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થવો ત્યાર પછી જો નીચેની લાક્ષણિકતા ગુણધર્મોના આધારે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં વર્ગીકરણ કરવા છે તો લિંગી પ્રજનન તો નર અને માદા એમ બંને સજીવો જરૂરી યુગમાં ફલન બાદ ઉદ્ભવે અને અલિંગી પ્રજનન પિતૃ સજીવ જરૂરી કલિકા સર્જન અને દ્વિભાજનની પ્રક્રિયા કરે છે ત્યાર પછી છે નીચેના નર અને માદા પ્રજનનના અંગોના વર્ગીકરણ કરવાના છે તો નર પ્રજનન અંગો તેમાં છે શિષ્ણ શુક્રકોષ શુક્ર શુક્રાશય અને શુક્રવાહિની માદા પ્રશ્ન અંગમાં આવશે ગર્ભાશય અંડકોષ અંડવાહિની અને અંડાશય પ્રશ્ન નંબર ત્રીજો છે હવે બધા જ પ્રશ્નોના મુદ્દાસર જવાબો લખવાના છે મિત્રો તો હવે અહીંયાથી આપણે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે